હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. આજના વિડીયોમાં આપણે જે કેન્દ્ર સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે તેના વિશે ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે બજેટ 2019ની તમામ માહિતી, સરકાર દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાતો, નવી યોજનાઓ, સરકારે પોતાની નીતિ વિશે શું જણાવ્યું છે તે, અને આ ઉપરાંત બજેટ શું છે, બજેટ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો તે અંગે તમામ માહિતી મેળવીશું. તો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એ જાણીશું કે આ વચગાળાનું બજેટ એ શું છે. બજેટ બે પ્રકારના હોય છે, વચગાળાનું બજેટ અને સંપૂર્ણ બજેટ. તો હવે તમે જાણો છો કે એપ્રિલ અને મે માસમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, અને આ ચૂંટણીમાં જે નવી સરકાર બનશે તે નવી સરકાર પોતાની નવી નીતિ અને યોજનાઓ સાથે નવું બજેટ રજૂ કરશે. પરંતુ ત્યાં સુધી જે વર્તમાન સરકાર છે તેને પોતાનો એજન્ડા પબ્લિક સામે મૂકવા માટે, નાગરિકો સામે મૂકવા માટે પોતાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટરિમ બજેટ. હવે હાલ ખરેખર વાસ્તવમાં તો બજેટ ભારતના નાણામંત્રી રજૂ કરે છે, અને હાલ ભારતના નાણામંત્રી છે અરુણ જેટલી. પરંતુ તેમની તબિયત ખરાબ છે માટે તેમનો વધારાનો હવાલો અપાયો છે ભારત સરકારના કેન્દ્રીય કોલસા અને રેલવે મંત્રી પિયુષ ગોયલને. તો પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું છે. તમે જોઈ શકો છો ફોટામાં પિયુષ ગોયલ દેખાઈ રહ્યા છે, તેમના હાથમાં લાલ રંગની ચામડાની બેગ છે. જનરલી નાણામંત્રી જે છે તે કાળા રંગની ચામડાની બેગમાં બજેટ રજૂ કરે છે, અને બજેટ શબ્દનો ઉદ્ભવ પણ આ કાળા રંગની બેગ પરથી જ થયો છે. પહેલા આપણે જોઈ લઈએ કે કાળા રંગની બેગ નો કોન્સેપ્ટ શું છે. તો બજેટ શબ્દ જે છે તે ફ્રેન્ચ ભાષાના શબ્દ બુજેટ પરથી આવ્યો છે. બુજેટ નો અર્થ થાય કાળા રંગની ચામડાની બેગ, અને આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ બ્રિટિશ નાણામંત્રી રોબર્ટ વોલ ઓર્ટે 1733માં કર્યો હતો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બજેટ શબ્દનો ઉપયોગ રોબર્ટ વોલ પોર્ટે 1733માં કર્યો હતો. અને ભારતના બંધારણની વાત કરીએ તો ભારતના બંધારણમાં બજેટ શબ્દનો કોઈ જ ઉલ્લેખ નથી, પરંતુ અહીં વાર્ષિક નાણાકીય વિવરણ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શબ્દનો ઉલ્લેખ છે. અને ભારતીય બંધારણના અનુચ્છેદ 112 અનુસાર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 112 અનુસાર ભારતના નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરે છે. ત્યારબાદ બજેટ અંગે થોડીક પ્રાથમિક માહિતી જાણી લઈએ કે ભારતમાં સૌપ્રથમવાર બજેટ પદ્ધતિ 7 એપ્રિલ 1860ના રોજ લાગુ કરવામાં આવી હતી, અને ભારતનું સૌપ્રથમ બજેટ 18 ફેબ્રુઆરી 1869ના રોજ જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. તમને એક પ્રશ્ન પૂછું છું કે સ્વતંત્ર ભારતનું સૌપ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો એ બજેટ રજૂ કર્યું હતું આર કે ચમુખમ શેટ્ટીએ. હવે વાત કરીએ ભારતના એકમાત્ર મહિલા નાણામંત્રીની. તો જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે નાણા મંત્રાલયનો ચાર્જ તેમણે પોતે રાખ્યો હતો, અને ભારતના એકમાત્ર મહિલા નાણામંત્રી બનવાનો શ્રેય ઇન્દિરા ગાંધીને જાય છે. હવે 1973-74માં બ્લેક બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બ્લેક બજેટ શું છે? તો 1973-74માં સરકાર પર 550 કરોડનું દેવું હતું, તો આ માટે બજેટને બ્લેક બજેટ નામ આપવામાં આવ્યું હતું. ત્યારે 1997-98માં બજેટને ડ્રીમ બજેટ નામ અપાયું હતું, કારણ કે તે સમયે દેવું એકદમ ઓછું હતું, માટે તે બજેટને ડ્રીમ બજેટ નામ આપવામાં આવ્યું હતું. હવે બીજો એક ફેક્ટ જાણી લઈએ કે ઈસવીસન 1999 સુધી બજેટ સાંજે 5 વાગે રજૂ કરવામાં આવતું હતું. ત્યારબાદ 1999 બાદ સમય બદલવામાં આવ્યો અને સમય કરવામાં આવ્યો 11 વાગે. તો 1999 થી સવારે 11 વાગે બજેટ રજૂ કરવામાં આવે છે, એ પરંપરા ત્યારની અકબંધ છે. ત્યારબાદ વર્ષ 2016 સુધી બજેટને ફેબ્રુઆરી માસના અંતિમ દિવસે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવતું હતું, પરંતુ 2017થી ફેબ્રુઆરીના પહેલા દિવસે બજેટ રજૂ કરવામાં આવે છે. એટલે શું? તો પહેલા 28 ફેબ્રુઆરી અથવા લીપ વર્ષ હતો 29 ફેબ્રુઆરીએ બજેટ જાહેર કરાતું હતું, પરંતુ 2017થી 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવામાં આવે છે. આ દિન સુધી સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે મોરારજી દેસાઈએ 10 વાર, પી ચિદમ્બરમે 9 વાર, અને પ્રણવ મુખર્જીએ 8 વાર. અને તેમાં પોતાના જન્મદિવસે બજેટ રજૂ કરનાર એકમાત્ર નાણામંત્રી છે મોરારજી દેસાઈ. તેમનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીએ આવે છે, અને તેમણે 1964 અને 1968ના બે લીપ વર્ષમાં પોતાના જન્મદિવસના દિવસે બજેટ રજૂ કર્યું હતું.
હવે તમે બીજો એક શબ્દ સાંભળ્યો હશે, રેલવે બજેટ અને સામાન્ય બજેટ. 1924 થી 2016 સુધી રેલવે બજેટ અને સામાન્ય બજેટને અલગ રજૂ કરવામાં આવતા હતા, પરંતુ 2016 થી એટલે કે 2017ના વર્ષમાં પહેલીવાર રેલવે બજેટ અને સામાન્ય બજેટને મર્જ કરી દેવામાં આવ્યા. તો હવેથી રેલવે બજેટ અને સામાન્ય બજેટ એક સાથે રજૂ કરવામાં આવે છે, બંને માટે અલગ બજેટની વ્યવસ્થા નથી. હવે વાત કરીએ બજેટની, તો બજેટને કુલ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, કોન્સોલિડેટેડ ફંડ, કન્ટીજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ ફંડ, સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને લોકલેખા નિધિ. સંચિત નિધિ જે છે કોન્સોલિડેટેડ ફંડ, તે અનુચ્છેદ 266(1) અનુસાર રજૂ કરવામાં આવે છે. પબ્લિક એકાઉન્ટ ફંડ 266(2) અને કન્ટીજન્સી ફંડ 267. તો આ તમારે 3 પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. હવે આપણે 2019ના બજેટની જે જોગવાઈઓ છે તેની હાઇલાઇટ્સ છે તે હવે જોઈશું. અત્યારે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. 31 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલી રહ્યું છે અને 31 જાન્યુઆરીએ જ્યારે સંસદની સંયુક્ત બેઠક બોલાવી હતી તો આ બેઠકને આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સંબોધિત કરી હતી અને તેમણે એક સંકલ્પના આપી હતી ન્યૂ ઇન્ડિયાની. ન્યૂ ઇન્ડિયાની સંકલ્પના તેમણે રજૂ કરી હતી અને તેમણે જણાવ્યું કે 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો એ અંગે તેમણે કુલ 4 મુદ્દાઓ રજૂ કર્યા હતા, 4 લક્ષ્યાંકો રજૂ કર્યા હતા. એ પૈકીનો પહેલો લક્ષ્યાંક છે સ્વચ્છ અને સ્વસ્થ ભારત, બીજો છે દરેક નાગરિકને પોતાનું મકાન, શૌચાલય, પાણી અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવી, ત્રીજું લક્ષ્યાંક છે ખેડૂતોની આવક બમણી કરવી અને ચોથું લક્ષ્યાંક છે યુવાનોને અને સ્ત્રીઓને તેમના સપના પૂરા કરવા માટે તક આપવી. તો 4 લક્ષ્યાંકો રજૂ કર્યા હતા 31 જાન્યુઆરીના રોજ સંસદની સંયુક્ત બેઠકમાં રામનાથ કોવિંદે જે ભાષણ આપ્યું હતું તેમાં. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે હાલ જે બજેટમાં એજન્ડા રજૂ કરાયો છે તે અનુસાર ભારત વિશ્વની 6ઠા ક્રમનો સૌથી મોટું ઇકોનોમી છે. ભારત 6ઠા ક્રમનો સૌથી મોટો અર્થતંત્ર છે અને આગામી 5 વર્ષમાં સરકારનું લક્ષ્ય છે ભારતની ઇકોનોમી 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાની અને આગામી 8 વર્ષમાં ભારતની ઇકોનોમી $10 ટ્રિલિયન સુધી પહોંચાડવાની. ડોલર શબ્દ લખવાનો રહી ગયો છે, ડોલર સુધી પહોંચાડવાની. આ ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે ગત વર્ષમાં $239 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવ્યું છે. હવે નવા બજેટ અંગેનો પહેલો પોઈન્ટ, બેન્કિંગ રિફોર્મ્સ એન્ડ ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ, એટલે કે બેન્કિંગમાં સુધારા અને નાદારી અંગેનો કાયદો. અહીંથી આપણને પરીક્ષામાં એવું પૂછાઈ શકે છે કે બેન્કિંગ ક્ષેત્રે જે નવા 4 R રજૂ કર્યા છે એ નવા 4 R કયા છે? તો નવા 4 R છે રેકગ્નાઇઝેશન, રિઝોલ્યુશન, રીકેપિટલાઇઝેશન એન્ડ રિફોર્મ્સ. 4 વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રેકગ્નાઇઝેશન, રિઝોલ્યુશન, રીકેપિટલાઇઝેશન, રિફોર્મ્સ. રેકગ્નાઇઝેશન એટલે ઓળખ, રિઝોલ્યુશન એટલે ઠરાવ, રીકેપિટલાઇઝેશન પુનઃમુદ્રીકરણ અને રિફોર્મ્સ એટલે સુધારા. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ તેમણે અમુક યોજનાઓ વિશે, જે ચાલુ યોજનાઓ છે તેમના વિશેનો થોડો ખ્યાલ રજૂ કર્યો. એ પૈકીની પહેલી યોજના છે સ્વચ્છ ભારત યોજના. તો પિયુષ ગોયલે પોતાના ભાષણમાં જણાવ્યું કે સ્વચ્છ ભારત યોજના હેઠળ દેશના 98% ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવેલ છે અને દેશના 5.45 લાખ ગામડા ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત, ODF ઓપન ડેફેકેશન ફ્રી જાહેર કરવામાં આવ્યા છે. આ યાદ રાખજો, પરીક્ષામાં આંકડો પૂછાઈ શકે છે કેટલા ગામડા ODF જાહેર કરાયા છે ઓપન ડેફેકેશન ફ્રી. તો 5.45 લાખ ગામડા. ત્યારબાદ આયુષ્યમાન ભારત યોજનાની તેમણે વાત કરી. તો તેમાં તેમણે જણાવ્યું કે 10 લાખ દર્દીઓને લાભ અપાયો છે આજ દિન સુધી અને હરિયાણામાં દેશની 22મી એઇમ્સ હોસ્પિટલ બનનાર છે. એઇમ્સનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ગુજરાતના રાજકોટને પણ એઇમ્સ ફળવાય છે. ત્યારબાદ તેમણે કહ્યું કે મનરેગા યોજના 2019-20 માટે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અને આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું કે સૌભાગ્ય યોજના હેઠળ માર્ચ 2019ના અંત સુધીમાં દેશના તમામ વીજળીની જરૂરિયાત ધરાવતા લોકોને વીજળી આપવામાં આવશે, એટલે કે 100% વીજળીકરણ કરવામાં આવશે. પરંતુ જો તમે વિડીયો રેગ્યુલર જુઓ છો તો મેં કરંટ અફેર્સના વિડીયોમાં એકવાર જણાવ્યું હતું કે વડાપ્રધાને એવી જાહેરાત કરી હતી
કે 100% વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે સૌભાગ્ય યોજના હેઠળ, પરંતુ હવે સરકાર એમ કહે છે કે થોડું બાકી છે જે અમે 31 માર્ચ 2019 સુધીમાં પતાવી લઈશું. અને તેમણે એવી જાહેરાત પણ કરી કે જેને વીજળીની જરૂરિયાત હશે તેને જ વીજળી આપીશું, જો કોઈને વીજળી જોઈતી નહીં હોય તો તેને જબરદસ્તી આપવામાં આવશે નહીં, કોઈને વીજ કનેક્શન નહીં લેવું હોય તો તેને જબરદસ્તી આપવામાં નહીં આવે. તો આ જે પોઈન્ટ છે જે મેં તમને ગુજરાતીમાં સમજાવ્યા, આગળ ત્યારબાદ બજેટની હાઇલાઇટ્સ જોઈ લઈએ. તો આ હાઇલાઇટ્સ વિશે આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલો પોઈન્ટ છે 12 કરોડ જેટલા નાના અને સીમાંત ખેડૂતોને સીધી આવક આપવા માટે એક મોટી યોજના. આ યોજના પ્રમાણે બહુ ઇમ્પોર્ટન્ટ છે પીએમ કિસાન. ત્યારબાદ અસંગઠિત ક્ષેત્રે કાર્ય કરતા 10 કરોડ જેટલા લોકો માટે મહત્વની પેન્શન યોજના. આ પેન્શન યોજના પણ ઇમ્પોર્ટન્ટ છે. 5 લાખ સુધીની આવક ધરાવનારને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ, આ સૌથી મોટી જાહેરાત છે બજેટની. ડિફેન્સ માટે ઐતિહાસિક 3 લાખ કરોડની ફાળવણી. આ દિન સુધી 3 લાખ કરોડ જેટલું ડિફેન્સ બજેટ ફાળવવામાં આવ્યું નથી, પહેલીવાર 3 લાખની રકમ ફાળવાઈ છે 3 લાખ કરોડ રૂપિયાની. ત્યારબાદ ઉત્તર પૂર્વ ભારત માટે, નોર્થ ઇસ્ટ ઇન્ડિયા માટે 58,166 કરોડ રૂપિયાની ફાળવણી. આ આંકડો તમારે ખાસ યાદ રાખવાનો છે, 58,166 કરોડ. ત્યારબાદ હરિયાણામાં નવી એમ્સ હોસ્પિટલ. પછી ફરી ઇમ્પોર્ટન્ટ, ભારતીય ફિલ્મકારો માટે જે ફિલ્મ ડિરેક્ટર છે, જે લોકો ફિલ્મ શૂટ કરે છે તેમના માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અને 1.5 કરોડ માછીમારોના કલ્યાણ માટે એક અલગ ખાતાની જોગવાઈ. તો આપણા બજેટની મુખ્ય હાઇલાઇટ છે. હવે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આ બજેટમાં યુવાઓ માટે અને મહિલાઓ માટે કંઈ ખાસ નવું નથી. બજેટમાં એમણે ઉલ્લેખ કર્યો છે પણ જૂની યોજનાઓ છે, કંઈ નવી યોજના નથી, માટે મેં તેનો સમાવેશ હાઇલાઇટ્સમાં કર્યો નથી, પરંતુ આપણે એની આગળ ચર્ચા જરૂર કરીશું. તો આજની પહેલી યોજના છે પીએમ કિસાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન. આ યોજના હેઠળ દેશના 12 કરોડ જેટલા નાના અને સીમાંત ખેડૂતો કે જે 2 હેક્ટર સુધીની જમીન ધરાવે છે, 2 હેક્ટર અથવા તેથી ઓછી, વધુ નહીં, તેમને વાર્ષિક રૂપિયા 6,000ની રકમ આપવામાં આવશે. આ રકમ તેમને એક સાથે નહીં અપાય, પરંતુ 3,000, 3,000, 2,000, 1 એવા કુલ 3 હપ્તાઓમાં અપાશે. હવે તમે બરોબર સમજો હું જે કહેવા જઈ રહ્યો છું. આ યોજના જે છે તે 1 ડિસેમ્બર 2018 અમલી ગણાશે અને તેનો પ્રથમ હપ્તો 31 માર્ચ 2019 રોજ ખેડૂતના ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવશે. હવે આ જે બજેટ છે એ બજેટ તો 2019-20 માટે છે, પરંતુ તેમણે આ યોજના અમલી બનાવી દીધી 1 ડિસેમ્બર 2018. એનો મતલબ જે 1 ડિસેમ્બર 2018 31 માર્ચ 2019 સુધીનો પહેલો ક્વાર્ટર છે, પહેલા જે 4 મહિના છે, 4 મહિના, તો એ 4 મહિનામાં રકમ એમણે અલગથી ફાળવવી પડશે. કારણ કે આ જે 75,000 કરોડ ફાળવ્યા છે એ તો 2019-20 માટે ફાળવ્યા છે. 2018-19 જે 4 મહિના છે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ માટે રકમ ફાળવેલી નથી. તો એ માટે અલગ 20,000 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. એ તમે ખાસ યાદ રાખજો. 75,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે 2019-20 માટે અને 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અલગથી 2018 ડિસેમ્બર મહિનો અને 19 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ માટે. આ તમે ખાસ યાદ રાખજો. તો આ તમે જોઈ શકો છો, મેં તમને જે ગુજરાતીમાં ડિટેલમાં સમજાવ્યું એ જ ઇંગ્લિશમાં લખેલું છે તમારી માહિતી માટે. ત્યારબાદ બીજો આર્ટિકલ છે રાષ્ટ્રીય કામધેનુ આયોગનો. ખૂબ જ મહત્વની જાહેરાત છે રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે. ગોપાલકો માટેના ગોકુલ મિશન માટે 750 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને આ અંતર્ગત ગાયોની સારી કક્ષાની જાતો ઉછેરવા માટે રકમ ફાળવવામાં આવશે અને એવા લોકોને પૈસા આપવામાં આવશે, આર્થિક મદદ કરવામાં આવશે. આ ઉપરાંત માછીમારી માટે અલગ ખાતું સ્થાપવામાં આવશે જેથી માછીમારોને માછીમારી અંગેની તાલીમ આપી શકાય, તેમને આર્થિક સહાય કરી શકાય અને જે મત્સ્ય ઉદ્યોગ છે તેનો વિકાસ કરી શકાય. આ ઉપરાંત અત્યાર સુધી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવતું હતું, પરંતુ હવે ખેડૂતો ઉપરાંત પશુપાલકો અને માછીમારી સાથે સંકળાયેલા લોકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે અને કિસાન ક્રેડિટ કાર્ડ પર 2% વ્યાજનો લાભ પણ મળશે અને જો સમયસર ચૂકવણી કરવામાં આવશે તો 3% વ્યાજનો લાભ પણ મળશે. બરોબર સમજો, કિસાન ક્રેડિટ કાર્ડ પર 2% વ્યાજનો લાભ આપવામાં આવે છે અને જો સમયસર ચૂકવણી કરો તો અન્ય બીજો 3%, એમ કુલ
5%, 2 વત્તા 3, 5% લાભ આપવામાં આવે છે. આ જે મેં ગુજરાતીમાં લખ્યું છે તે જે ઇંગ્લિશમાં છે તે પણ તમે વાંચી શકો છો. એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે, માછીમારો માટે અલગ ખાતું સ્થાપવામાં આવશે એ, અને રાષ્ટ્રીય ગોકુળ મિશન માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ છે, જેથી ગાયોની ઉચ્ચ કક્ષાની જાતો ઉછેરી શકાય, સંકર જાતો ઉછેરી શકાય. આ તમે જોઈ શકો છો, જે આગળ મેં તમને સમજાવ્યું ઇંગ્લિશમાં એ જ છે. ત્યારબાદ ટેક્સમાં છૂટ, આ સૌથી મોટી જાહેરાત છે બજેટની, કે પહેલા 2.5 લાખ રૂપિયા સુધીની આવક હોય તો ટેક્સ ભરવો પડતો હતો 2.5 લાખ ઉપરની આવક પર, હવે એ આવક વધારીને કરવામાં આવી છે 5 લાખ, એટલે કે 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. આ ઉપરાંત જો 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ હશે, એટલે કે વાર્ષિક આવક 6.5 લાખ રૂપિયાની હોય, પરંતુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ પ્રોવિડન્ટ ફંડમાં કે અન્ય કોઈ જગ્યાએ કરેલું હોય વીમામાં કોઈ જગ્યાએ, તો તમારી આવક 5 લાખ જ ગણાશે અને નોન ટેક્સેબલમાં આવી જશે. જો કે અત્યારે પણ લોકો એવું જ કરે છે કે પોતાની આવક ઘટાડવા માટે ઇન્વેસ્ટમેન્ટ બતાવીએ છે, તો ઇન્વેસ્ટમેન્ટ બતાવીએ અથવા તો કોઈ જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ રોકાણ બતાવીએ મિલકતમાં કે વીમામાં કે પ્રોવિડન્ટ ફંડમાં, તો તમારી આવક ઓટોમેટિક ઘટી જાય છે અને ટેક્સેબલમાંથી નીકળી જાય છે. આ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ એ છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન, સરકારી નોકરો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારવામાં આવી છે. પહેલાં 40,000 રૂપિયા હતું, હવે કરવામાં આવ્યું છે 50,000 રૂપિયા. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000થી વધારીને 50,000 કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજી મહત્વની જાહેરાત કે 2 મકાન ધરાવતા નાગરિકો, પહેલા બીજા મકાનનું ભાડું જો 1,80,000 હોય તો ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ હવે તેમાં છૂટ આપવામાં આવી છે, તેની રકમ વધારીને કરવામાં આવી છે 2,40,000. હું તમને બરોબર ડિટેલમાં સમજાવું કે કોઈને 2 મકાન હોય, એક જ વ્યક્તિના નામના 2 મકાન હોય, જો કે એવું જનરલી હોતું નથી, એક મકાન પોતાના નામનું હોય તો બીજું પત્નીના નામનું હોય, પરંતુ એક જ વ્યક્તિના નામે 2 મકાન હોય, બીજું મકાન રેન્ટ પર આપેલું હોય અને રેન્ટની આવક 1,80,000 હોય તો ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ એ આવક વધારીને હવે કરવામાં આવી છે 2,40,000. જો ભાડાની આવક વાર્ષિક 2,40,000 હશે તો ટેક્સ ભરવો પડશે નહીં. હવે આ ઉપરાંત ગ્રેજ્યુઇટીની મર્યાદા 10 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સામાન્ય નાગરિકોની વાત છે, અને 10,000 સુધીનું જે TDS પર વ્યાજ, સોરી 10,000 સુધીનું જે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ મળતું હતું તેના પર TDS કાપવામાં આવતું હતું આજ દિન સુધી, પરંતુ હવે એ TDS કાપવાની મર્યાદા વધારીને કરાઈ છે 40,000. ધારો કે તમે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં જે ફિક્સ ડિપોઝિટ મૂકી છે અને ડિપોઝિટનું વ્યાજ 10,000 કરતાં વધુ છે, તો તેના પર TDS કાપવામાં આવતો હતો, પરંતુ તે મર્યાદા હવે વધારીને કરાઈ છે 40,000. એટલે જો તમારે વ્યાજ 40,000 કે તેથી વધુ હશે તો જ TDS કાપવામાં આવશે, બાકી કાપવામાં આવશે નહીં. અને જો હોમ લોન લીધેલી છે તો તમારી વાર્ષિક આવક 9 લાખ હશે ત્યાં સુધી ટેક્સ ભરવો પડશે નહીં, અને હવે ટેક્સ રિફંડ માટે ઓફિસમાં જવું પડશે નહીં, ઓનલાઈન જ તેની ચૂકવણી કરી શકાશે. તો આટલી જાહેરાતો કરવામાં આવી છે ટેક્સમાં છૂટ આપવા માટે. ત્યારબાદ ડિફેન્સ માટે સૌથી મોટું બજેટ ફાળવાયું છે ઇતિહાસનું, 3,05,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, અને સરકારે જે આંકડા જાહેર કર્યા છે, જાહેરાત અનુસાર 1 રેન્ક 1 પેન્શન હેઠળ આજ દિન સુધી 75,000 કરોડ રૂપિયા ફાળવાઈ ગયા છે. 1 રેન્ક 1 પેન્શન આર્મીની 3 પાંખો માટે રજૂ કરવામાં આવ્યું હતું. હવે એક મહત્વની યોજના છે શ્રમિકો માટેની, પ્રધાનમંત્રી માનધન શ્રમધન યોજના. હવે આના લાભાર્થી કોણ છે? તો અસંગઠિત ક્ષેત્રે કામ કરતા મજૂરો કે જેમની આવક 15,000 રૂપિયા સુધીની છે, તેમને 60 વર્ષની ઉંમર બાદ પ્રતિ માસ 3,000 રૂપિયા પેન્શન આપવા માટે આ યોજના રજૂ કરવામાં આવી છે. હવે એવો મજૂર કે જેની આવક માસિક 15,000 કે જેથી ઓછી છે, તેણે દર મહિને પોતાના ખાતામાંથી 100 રૂપિયા જમા કરાવવા પડશે, અને જ્યારે તેની ઉંમર 60 વર્ષ થશે ત્યારે તેને પ્રતિ માસ 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. હવે આ યોજના એક રીતે જોવા જઈએ તો અટલ પેન્શન યોજના જેવી જ છે. અટલ પેન્શન યોજના અને આ યોજનામાં કોઈ ફરક મને તો દેખાતો નથી, જો તમને દેખાતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ત્યારબાદ એના પછી આગળ વધીએ તો DIPP, DIPP નું નામ બદલાવવામાં આવ્યું છે. DIPP
જેનું નામ હતું ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન. તેનું નામ બદલીને કરવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ આંતરિક વેપાર એવો શબ્દ અંદર ઉમેરવામાં આવ્યો છે. બાકીના કોઈ ઇમ્પોર્ટન્ટ આપણા માટે નથી, પરીક્ષા લક્ષી નથી. ત્યારબાદ શ્રમેવ જયતે. હવે આ ખરેખર જૂની બાબતો છે, નવી ખાલી એની જાહેરાત થઈ છે કે નેશનલ પેન્શન સ્કીમ NPS હેઠળ સરકારનો ફાળો પહેલા 10% હતો, તે વધારીને કરવામાં આવ્યો છે 14%. એટલે પહેલા કર્મચારીના પગારમાંથી 10 રૂપિયા કપાતા હતા, તો સરકાર 10 રૂપિયા એડ કરીને એના ખાતામાં 20 જમા કરતી હતી પ્રોવિડન્ટ ફંડ તરીકે. પરંતુ હવે એ ફાળો સરકારનો વધીને 10 રૂપિયા થઈ ગયો છે 14 રૂપિયા. ત્યારબાદ મજૂરો માટે બોનસની ટોચ મર્યાદા જે પહેલા 3500 રૂપિયા હતી તે વધારીને કરવામાં આવી છે 7000 રૂપિયા, અને ગ્રેજ્યુટીની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે મજૂરો માટે, ફોર લેબર. અને કામના સ્થળે જો મજૂરનું અકસ્માતે અવસાન થાય તો પહેલા 2.5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, તે વધારીને હવે કરવામાં આવ્યા છે 6 લાખ રૂપિયા. આ યોજના છે શ્રમેવ જયતે. ત્યારબાદ GST અંગેના સુધારા. પિયુષ ગોયલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ વર્ષે સરેરાશ માસિક કર ઉઘરાણું 57,100 કરોડ રૂપિયા જેટલું થયું છે. તેમણે એ પણ જણાવ્યું કે હવે GST સ્લેબ ઘણા ઇઝી બનવાથી GST પેમેન્ટ પણ ઇઝી બન્યું છે. ત્યારબાદ તેમણે એ જણાવ્યું કે ઇન્કમટેક્સ રિટર્ન હવે ઓનલાઈન કરવામાં આવ્યું છે અને ઈ-વે બિલ પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. નાના વ્યવસાયકારો માટે GST બિલ ભરવાની મર્યાદા પહેલા 20 લાખ હતી, હવે 40 લાખ કરવામાં આવી છે. એટલે હવે 40 લાખથી ઓછા વેપાર ધરાવતા વ્યવસાયકારોને GST ભરવાનું રહેશે નહીં, અને વાર્ષિક 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વ્યવસાયિકોને GST માસિકની જગ્યાએ ક્વાર્ટરલી ભરવાનું રહેશે. એટલે કે 3 મહિને એક વાર ભરવાનું રહેશે. પહેલાં જે માસિક ભરવું પડતું હતું તેમાં તેમણે છુટ્ટી આપી છે 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વ્યવસાયિકોને. ત્યારબાદ તમે જોઈ શકો છો કે બજેટમાં આ વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો છે કે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ દેશના તમામ દરિયાકિનારા વિસ્તારોને આવરી લેવામાં આવશે, અને પહેલીવાર વારાણસીથી કોલકાતાના હલ્દિયા વચ્ચે જે ઇનલેન્ડ વોટરવે છે, જે આંતરિક જળમાર્ગ છે, તેમાં શિપિંગ કાર્ગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરી છે હાઈવેની, તો એવું જણાવવામાં આવ્યું બજેટમાં કે હાઈવેના વિકાસમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને રોજ 27 કિલોમીટર લાંબો હાઈવે નિર્માણ પામી રહ્યો છે. આ ઉપરાંત એ પણ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ અને આસામ વચ્ચે જે રેલ કમ રોડ બ્રિજ બન્યો છે, બોગીબિલ બ્રિજ, એ આ પ્રકારનો દેશનો પહેલો બ્રિજ છે. ત્યારબાદ વાત કરીએ રેલવે અંગેની, તો પિયુષ ગોયલે એવું જણાવ્યું, જે પોતે રેલ મંત્રી પણ છે, કે ગત વર્ષ જે છે તે રેલવે માટે સૌથી સલામત વર્ષ રહ્યું હતું, બહુ ઓછા અકસ્માત થયા હતા ગત વર્ષે રેલવેમાં. અને તેમણે એ પણ જણાવ્યું કે દિલ્હી અને વારાણસી વચ્ચે દેશની સૌપ્રથમ સેમી હાઈ સ્પીડ રેલવે વંદે ભારત એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી છે, અને દેશના જેટલા માનવ રહિત રેલવે ક્રોસિંગ છે કે જ્યાં ક્રોસિંગ પર કોઈ ફાટક નથી, કશું નથી, તો ત્યાં એવા રેલવે ક્રોસિંગને બ્રોડગેજ રેલવે સાથે જોડી દેવામાં આવશે. ત્યારબાદ સિવિલ એવિએશન, નાગરિક ઉડ્ડયનની વાત કરી, ઉડાન યોજનાની, ઉડે દેશ કે આમ નાગરિક, તો કુલ દેશમાં એરપોર્ટની સંખ્યા થઈ ગઈ છે 100. સિક્કિમનું પેક્યોંગ એરપોર્ટ દેશનું 100મું એરપોર્ટ બન્યું છે, અને છેલ્લા 5 વર્ષમાં ડોમેસ્ટિક એરપોર્ટ ટ્રાફિકમાં બે ગણો વધારો થયો છે ડોમેસ્ટિક એરપોર્ટ ટ્રાફિકમાં. ત્યારબાદ વાત કરીએ મનોરંજન જગતની, તો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પહેલા કેવું હતું કે હોલિવૂડના અથવા તો કોઈ વિદેશના ફિલ્મકારો ભારતમાં આવતા શૂટિંગ માટે, તો તેમને દિલ્હીમાં એક જ ઓફિસથી પરમિશન મળી જતી હતી. પરંતુ જે બોલિવૂડના અથવા તો ભારતના જે ફિલ્મકારો છે તેમને પરમિશન લેવા માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે મંજૂરી લેવી પડતી હતી, અલગ અલગ અધિકારીઓને મળવું પડતું હતું, તેમને ઘણું નુકસાન પણ જતું હતું અને તકલીફ પણ પડતી હતી. તો આ માટે એક સિંગલ ક્લિયરન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવશે, જેથી ફિલ્મોના શૂટિંગમાં સરળતા રહે. આવી જાહેરાત તેમણે 1 મહિના અગાઉ જ કરી હતી વડાપ્રધાને. મહિલાઓ માટે મેં તમને જણાવ્યું કે મહિલાઓ માટે બજેટમાં કંઈ ખાસ છે નહીં. જે જૂની યોજનાઓ છે તેનો ઉલ્લેખ કર્યો છે કે ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ LPG કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે,
જે પૈકી 6 કરોડ એલપીજી કનેક્શન આપી દેવાયા છે અને સરકારે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં 70% લાભાર્થીઓ મહિલા છે અને મેટર્નિટી લીવ ને વધારીને 26 અઠવાડિયા કરી દેવામાં આવી છે, એટલે કે 6 મહિના કરી દેવામાં આવી છે. તો આ જ છે, આમાં એક નવો પોઈન્ટ એ છે કે પ્રેગ્નન્ટ વુમેનને, એટલે કે સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ આર્થિક સહાય પણ આપવામાં આવે છે. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. ત્યારબાદ ઉત્તર પૂર્વ ભારત માટે, તો તેના માટે મેં તમને અગાઉ જ જણાવ્યું હતું, આંકડો પણ તમે યાદ રાખજો, કહ્યું હતું 58,166 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં પહેલી હવાઈ સેવા શરૂ થઈ છે. મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ એ ભારતીય રેલવેના મેપમાં આવી ગયા છે. ત્યાં લોકલ રેલવે તો પહેલાં હતી, પરંતુ ભારતીય રેલવેનું નેટવર્ક ત્યાં સુધી ફેલાયેલું નહોતું, પરંતુ હવે ત્યાં સુધી પણ ફેલાયેલું છે. અને બ્રહ્મપુત્રા નદીમાં પણ કન્ટેનર કાર્ગોની શરૂઆત થઈ છે, વોટરવેનો ઉપયોગ કરવા માટે, જળમાર્ગનો ઉપયોગ કરવા માટે. તો આ સાથે આપણું બજેટનું સેન્કશન પૂરું કરીએ છીએ, વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટમાં જણાવજો. તમે મારી પાસે એ વિડીયોમાં કઈ કઈ અપેક્ષાઓ રાખો છો તે પણ તમે મને જણાવજો અને વિડીયો વધુ ને વધુ લોકો સાથે શેર કરજો. આ વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.